નમસ્કાર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નેટ અને જીસ્લેટના અભ્યાસક્રમમાં ભારતીય વિવિધ ભાષાના કૃતિઓ આપેલ છે તેમાંથી એ કૃતિ 6 વીઘા જમીન નવલકથા વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. આજે આ નવલકથામાં વાત કરવાની છે તેમાં જમીનદારનું પ્રથા જોવા મળે છે. જમીનદારો દ્વારા થતું ગરીબનું શોષણ આ નવલકથાઓમાં જોવા મળે છે. આ નવલકથાના 6 વીઘા જમીન નવલકથાના સર્જક છે ફકીર મોહન સેનાપતિ. આ નવલકથાના સર્જક ફકીર મોહન સેનાપતિ વિશે વાત કરું તો મિત્રો, ભારતીય ભાષામાં સાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત બનેલી ઉડિયા ભાષાના સુપ્રસિદ્ધ લેખક ફકીર મોહન સેનાપતિ ઔપચારિક શિક્ષણ તો માત્ર 2 જ ધોરણ લીધું હતું, પરંતુ ઘરે બેઠા બેઠા તેમણે ભારતીય સાહિત્યનો ખાસો અભ્યાસ કર્યો હતો. તેમણે જાત મહેનતથી સંસ્કૃત, અંગ્રેજી અને ગણિત શીખ્યા હતા. એ પછી એક ઉત્તમ શિક્ષક તરીકે અંગ્રેજી સરકારમાં સ્વીકૃત પામ્યા હતા. 6 વીઘા જમીન એક ઉડિયા ભાષાની નવલકથા છે. આ નવલકથાએ ગુજરાતી અનુવાદક મીરા ભટ્ટ દ્વારા 1982 કરવામાં આવ્યું હતું. આ નવલકથાના પાત્રો છે શેખ દિલદાર, ચંપા, રામચંદ્ર મગરાજ, પતિ ભગ્યા અને પત્ની સળિયા જેવા નવલકથાના પાત્રો દ્વારા આ નવલકથા સર્જવામાં આવી છે. મિત્રો, નવલકથાની વાત કરીએ તો આ નવલકથા 1803 મરાઠાઓને હરાવીને અંગ્રેજી ઓરિસ્સામાં આવ્યા અને અંગ્રેજીઓ એમની સાથે ટોળાબટ બંગાળીઓ અપસર લાવ્યા. 1804 તથા 1817 સાલમાં પૈકી જાતિના લોકો અંગ્રેજો સામે ઓરિસ્સામાં બરવો કર્યો. અંગ્રેજોએ આ બરવાને બેહરમથી દબાવી દીધો. પરિણામે સદીઓથી એમની પાસે જે જમીનો હતી તે એને તેમની યુગો જૂની તલવારો ઝૂંટવી લેવામાં આવી. તેના કારણે હજારો સજ્જનો ખેડૂતો અને મજૂરો રાતોરાત ભિખારી બની ગયા. 6 વીઘા જમીન નવલકથામાં લેખકે આ પરિસ્થિતિ નિહાળી છે અને તેને વાસ્તવિક રીતે અહીં આલેખી છે. તેમણે ઓરિસ્સામાં મજૂર વર્ગ સામે થયેલા શોષણની વાચા આપી છે. ફકીર મોહનને જમીન મહેસૂલ કાયદાથી સામાન્ય માણસે જે યાતના ભોગવવી પડી છે તેનું નિરૂપણ અહીં કર્યું છે. નવલકથાના સ્વરૂપ ઘડતરમાં લેખકે કોઠાસૂજ દ્વારા અથવા ઇતર વાંચન દ્વારા ઇતિહાસ, તત્વજ્ઞાન, વાર્તા અને જીવનચરિત્રનું સમન્વય કર્યો છે. છતાં કૃતિઓમાં ઢાંચા જીવન ચરિત્રાત્મક રાખ્યો છે. સમગ્ર ઘટના કે પાત્રો, માહિતી વગેરેનું નર્મ કટાક્ષ દ્વારા વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે. નવલકથામાં કેન્દ્રમાં પૂર્વ ભારતની વિસ્તારની પ્રથમ જમીનદાર પ્રથા દ્વારા તેના અત્યાચારોને કારણે દાયકાઓથી શોષણખોરી ભોગ બનતી હતી છે. સામાન્ય લોકોની જમીન કોઈને કોઈ બહાને ઝૂંટવાઈ જતી હતી. નવલકથાના આરંભમાં ધનવાન અને જમીનદાર બનેલા રામચંદ્ર મગરાજ ચિત્ર આપવામાં આવ્યું છે. આ ભદ્રવર્ગ દ્વારા ગરીબો, ખેતમજૂરો, વેઠિયા અને ખેડૂતનું શોષણ થતું નવલકથાઓમાં વર્ગ સંઘર્ષની બધી સામગ્રી ભારોભાર હોવા છતાં એ સંઘર્ષ કેન્દ્રસ્થાને નથી. રામચંદ્ર મગરાજ જેવા ખલનાયક પ્રત્યે સર્જકને જે ક્રૂર પ્રતિભાવ છે તેને રજૂ કરવા માટે વ્યાસૃતિ પ્રધાનશૈલી કામ લાગી છે. રામચંદ્ર જેવા ગરીબોમાંથી શ્રીમંત બનેલા જમીનદાર ગરીબોનું જમીન ઝૂંટવીને શોષણ કરે છે તેનો સાથ આપી ચંપા પણ નવલકથાનું ગૌણપાત્ર છે. જનતા અને રામચંદ્ર સમાન વિશે અહીં કોઈ ઉલ્લેખ નથી. ચંપા અને રામચંદ્ર સમાન વિશે અહીં કોઈ ઉલ્લેખ નથી. રામચંદ્રની પત્ની ઉદાર ચરિત્રની છે. તેને મૃત્યુ થાય છે ત્યારે રામચંદ્રની આંખોમાં પણ આંસુ જોવા મળે છે. આ નવલકથાનું કથાનાયક અત્યંત કરુણ છે. છતાં નવલકથાકારે અને હળવી તથા રમૂજી શૈલીમાં રજૂ કર્યું છે. ભાષા સીધી સાદી બોલચાલની ભાષા છે તો આવી છે. આ 6 વીઘા જમીન સમાજ પર એક શક્તિશાળી વ્યંગ, એક ગંભીર અધ્યયન અહીં એક કથારૂપે રજૂ થાય છે. જે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે તે આજના આધુનિક સમાજમાં કોઈકને કોઈક સ્વરૂપે પ્રસ્તુત છે. નવલકથાની પ્રત્યેક ઘટના અને એનું પ્રત્યેક પાત્ર જીવનનું સાચું પ્રતિબિંબ છે અને આ માનવીકરણ
કથામાં હાસ્ય તથા વ્યંગ પણ પ્રિય છે. ચરિત્ર ચિત્રમાં લેસ પણ દોષ જોવા ન મળે ત્યાં ચિત્રકારને વાસ્તવિકની ભૂમિ પરથી લેવાયેલા કથાપાત્રોની તથા લેખકોની અનુકૂળની શૈલી કરાના ઉત્કૃષ્ટની કૃતિ બનાવી દીધી છે. નવલકથાના પાત્રોમાં જોઈએ તો રામચંદ્ર તથા ચંપા તદુપરાંત આખી કૃતિના અતિ કરુણ પાત્રો ભાગ્ય અને સારિયા છે. સારી સાથે કરવામાં આવતી છેતરપિંડી નવલકથા જાણે કેન્દ્રવર્તી ઘટના છે. નિસંતાન સારિયા સંતાન સુખની લાલચ આપીને ચંપા અને મગરાજ બરબાદ કરી નાખે છે અને અનુસંતાને મગરાજ વિનાશનું કારણ ઘટના બને છે. મગરાજનું કૃતની લેખક ઇચ્છનીય ન્યાય અપાવાય છે. અંતે મગરાજની જમીન તો કેસ લડતા લડતા વકીલ ઝૂંટવી લે છે. તે નિરૂપણ કરીને લેખક સૂચવે છે કે આ શોષણ નીતિનો અંત આવવાનું જ નથી. નવલકથાનો અંત કરુણ છે. મન પથારી પડેલો ખલનાયક મગરાજ પ્રત્યે પણ અનુક્રમ જાગે તે રીતે ચિત્રણ કરવામાં આવે છે. સામાન્ય વર્ગની સરિયા કમજોર બનેલા મગરાજ પાસે ભયાનક રીતે પોતાનું જમીન માગે છે. સમજતા કથા તથા ચર્ચાયેલી સમસ્યાનું મહત્ત્વ ઘટી શકે છે, પરંતુ માનવ સ્વભાવમાં મૌલિક તથ્ય જીવનના મૌલિક તો સદાકાળ માટે ઉપયોગી રહે અને સાહિત્યના ચરમ ઉત્કર્ષની એક કૃતિ રૂપે આવીને આ પુસ્તક સાહિત્યમાં જ સ્થાન મેળવ્યું છે. તેનું ગુણવત્તા હંમેશા જળવાઈ રહે છે. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.